આ તરફ સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા અને ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી 12 દર્દીઓથી ઉભરાઈ છે. શરૂઆતમાં ઝોલાછાપ તબીબો પાસે સારવાર કરાવ્યા બાદ પરિવાર વધુ સારવાર અર્થે બાળકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ લાવે છે. આ મામલે નવી સિવિલ હોસ્પિટલ પીડિયાટ્રિક વિભાગના તબીબ જીકીશા પાટડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. ક્વોલિફાઈડ તબીબો પાસે સારવાર લેવી હિતાવહ છે. તબિયત વધુ ગંભીર બને તે પહેલા નજીકના ક્વોલિફાઈડ અથવા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. મેડિકલ અથવા ઘરમાં પડેલી જૂની દવા બાળકોને આપવાથી ગંભીર પરિણામ આવી શકે છે. સુરતમાં મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે જે રીતે સતત જૂન મહિનાથી અત્યાર સુધી વરસાદ વરસી રહ્યો છે, તે ઉપરાંત જે રીતે તડકો અને વરસાદ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે, તેને કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાતી હોય છે, ત્યારે પાણી ખાલી થતું હોય ત્યાં મચ્છરજન્ય રોગો હોય તેવા વધારો થયો છે. ત્યારે સુરતની જે સરકારી હોસ્પિટલો છે તેમાં દર્દીઓનો પણ વધારો થયો છે. ખાસ કરીને નાના બાળકોમાં આ સૌથી વધારે જે છે રોગો જોવા મળી રહ્યા છે. કેસો તો આપણી સાથે મેડમ જોડાયા છે, મેડમ વાતચીત કરી છું નવી સિવિલ હોસ્પિટલના છે. મેડમ, હાલ કયા પ્રકારની સ્થિતિ જોવાઈ રહી છે ખાસ કરીને નાના બાળકોમાં? આપ સૌ જાણો છો તે પ્રમાણે, આપે જે કીધું એ પ્રમાણે, જે વરસાદી માહોલને લીધે વરસાદ પછી જે મચ્છરજન્ય રોગો જોવા મળતા હોય છે તે રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે. અને જે રીતે અત્યારે ઋતુ બદલાઈ રહી છે એ રીતે ઋતુગત બીમારી, ખાસ કરીને સામાન્ય શરદી, ખાંસી, તાવ અને એલર્જીને લગતા કેસીસ અમારે ત્યાં આવી રહ્યા છે, જે સુરત સિટી, સુરત ગ્રામ્ય અને સુરત જિલ્લાના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખાલી સપ્ટેમ્બર મહિનામાં જ 1-15 તારીખ સુધીમાં કેટલા કેસીસ બાળકોમાં આવ્યા છે? કેટલાક આંકડા અમારી પાસે આશરે રોજની 150 પેશન્ટની ઓપીડી રહે છે અને એ પેશન્ટો પૈકી રોજના અમારી પાસે 8-10 કેસ મચ્છરજન્ય રોગોના હોય છે. લગભગ 20-25 કેસ ઋતુગત બીમારી, એટલે ખાસ કરીને સામાન્ય શરદી, ખાંસી, તાવ અથવા તો એલર્જીને લગતા હોય છે. ખાસ કરીને આ રોગોથી બચવા માટેનું કયા કારણો હોય છે બચવા માટે? આપ તો પ્રશ્ન બહુ યોગ્ય છે, કારણ કે આપ સૌ જાણો છો તે રીતે જે ઋતુગત બીમારીઓ છે અને મચ્છરજન્ય બીમારીઓ છે એમાં આપણે પોતે જાતે જ જો એમાં યોગ્ય ધ્યાન આપીએ તો આપણે બચી શકીએ છીએ. જેમ કે જે મચ્છરજન્ય બીમારીમાં આપની આસપાસ પાણીનો ભરાવો હોય અને જો એમાં મચ્છરની ઉત્પત્તિ હોય અથવા ગંદકી હોય તો સૌથી પહેલાં આપણે એની ચોખ્ખાઈ રાખવી અને એનો નિકાલ કરવો એ આપણી ફરજ બને છે. એ દરમિયાન નાના બાળકોને આખી બાઈના કપડાં અને શરીર ઢંકાયેલું રહે તે રીતે ઘરમાં રાખવાથી જે મચ્છર કરડવાથી રોગ ફેલાય છે તે બાબતે આપણે એને બચાવી શકીએ છીએ. જે ઋતુગત બીમારીઓ છે એ ઋતુગત બીમારીઓમાં ખાસ કરીને બાળકને બહાર ના લઈ જતા, ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએ ના લઈ જતા, બહારનું ખાવાનું કે ખુલ્લી વસ્તુઓ ન ખવડાવતા અથવા તો કોઈ ઠંડી કે એવી વસ્તુ ન ખવડાવતા કે જે આપણા બાળકના સ્વાસ્થ્યને અનુરૂપ નથી, એવી થોડીક આપણે જો કાળજી આપણા તરફથી રાખીએ તો આપણે આ બધી બીમારીઓથી કંઈક અંશે બચી શકીએ એમ છીએ. આ હતા નવી સિવિલ હોસ્પિટલના ચાઇલ્ડ ડૉક્ટર, જેમણે જણાવ્યું કે જે પ્રકારે ઋતુમાં બદલાવ થઈ રહ્યો છે તેના કારણે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ જે પ્રકારે સાવચેતી રાખવાની પણ વાત થઈ છે. ત્યારે રોજના 80-150 જેટલા પેશન્ટ આવે છે શંકાસ્પદ, એમાંથી જે છે 7-10 જેટલા તે કેસો જે પાકા થતા હોય છે. તો હવે આ બાબતે જે છે નવી સિવિલ હોસ્પિટલ, મસ્કતી હોસ્પિટલ, સુમેર હોસ્પિટલ તમામ તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન જય સ્મૃતિ સાથે જયેન્દ્ર પાંડે, ટીવી 13 ગુજરાતી, હક્તિ ગુજરાતી, સુરત.